गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित नी अंदर चैप्टर 8 ना बीजा भाग में मळी रह्या छे। मित्रों, भाग 1 नी अंदर आपणे चैप्टर 8 ना खूब ज अगत्यना सूत्रों विषे समझ्या अने जोया पण खरा। आजे भाग 2 मां आपणे कोटिकोणना अगत्यना सूत्रों विषे वात करीशुं અને ત્યાર પછી ભાગ 3 ની અંદર આપણે એક કોઠો જોવાના છે, એટલે કે સાઈન કોસ ટેન કોટ કોસેક સેક, એની કિંમતો આપણે જોઈશું। બરોબર, તો આજે આપણે જે ચેપ્ટર જોવાના છીએ એમાંથી કુલ 6 માર્ક્સ નું બોર્ડ ની એક્ઝામ માં પૂછાય છે, અને આ ચેપ્ટર જો તમે આ સૂત્રો બરોબર ધ્યાનથી સમજી લો અને તૈયાર કરી નાખો તો બધા જ દાખલાઓ તમને ઈઝીલી આવડવાના છે, અને હું તમને ઈઝીલી સમજાવીશ પણ ખરા। બરોબર, હવે જો આપણે અહીંયા કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર વિશે વાત કરીએ, હવે જો આ ચેપ્ટરનું નામ શું છે, ત્રિકોણમિતિનો પરિચય, અને અહીંયા જો કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર, તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આ ચેપ્ટર ની અંદર આપણે કુલ કયા કાટકોણ કયા ત્રિકોણ નો ઉપયોગ કરીશું, તો કાટકોણ ત્રિકોણ નો આપણે ઉપયોગ કરવાના છે, જેમાં એક ખૂણો કાટખૂણો હશે। તો આ બાકીના બે જે ખૂણા છે આનું માપ કેટલું થાય છે, ખૂણા બે નું 90°, તો આ બાકીના બે જે ખૂણાઓ છે એમનો સરવાળો કેટલો થશે, 90 થશે। એટલે કે ખૂણો A અને ખૂણો C એ એકબીજાના કોટિકોણ કહેવાય, કેવા કહેવાય, કોટિકોણ। તો ધ્યાન રાખજો કે જે બે ખૂણાના માપનો સરવાળો 90° હોય, હવે 90° કોણ માપ થાય છે, A અને C નું, તો તે બંને ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે, યાદ રાખજો। એટલે એનો મતલબ એ થયો કે A અને C એ બંને એકબીજાના કોટિકોણ છે। બરોબર, એટલે આપણે અહીંયા શું લખી શકીએ, ત્રિકોણ ABC માં ખૂણા B નું માપ 90, એટલે A અને C નું માપ કેટલું થાય, બાકી કેટલું રહે, 180 માંથી 90 બાદ કરો એટલે 90 બાકી રહે। એટલે હવે જોજો, આ A વત્તા C બરાબર 90, હવે સી ને એમ એમ રવા દો, એ ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ થાય, એટલે માપ ખૂણો સી બરાબર કેટલા થાય, 90 માઇનસ ખૂણો એ। ખ્યાલ આવી ગયો તમને? એટલે હવે જુઓ તો આ ખૂણો સી બરાબર શું થાય, 90 માઇનસ ખૂણો એ। હવે જુઓ, તમે જાણતા હતા ગયા વિડીયો ની અંદર આપણે એક યાદ રાખવાની ટ્રીક જોઈ હતી, કઈ, સાકો ટેકો અને સેકો। સાકો નો મતલબ શું થાય, સાઈન કોસ, આ બંને ભાઈઓ છે, ટેકો એટલે ટેન કોટ, એ બંને ભાઈઓ છે, અને સેક કોસેક એટલે કે સેકો, એ બંને ભાઈઓ છે। તો આ તમારે યાદ રાખવાનું કે સાઈન નું કોસ માં રૂપાંતર થાય અને કોસ નું સાઈન માં, એ જ રીતે ટેન નું કોટ માં રૂપાંતર થાય, કોટ નું ટેન માં રૂપાંતર થાય, યાદ રાખજો, અને સેક નું કોસેક અને કોસેક નું સેક માં રૂપાંતર થાય, એટલે કે ભાઈઓ વચ્ચે લેવડ દેવડ થવાની। બરોબર, સાઈન ની કોસ માં, કોસ ની સાઈન માં, ટેન નું કોટ માં, કોટ નું ટેન માં, સેક નું કોસેક માં, કોસેક નું સેક માં। હવે તમે જાણો છો એ પ્રમાણે સાઈન, સાઈન નું શું બને, સાક બને, શું બને, સાક। સાક તમે કહેશો પાછું, સર સાક એટલે શું, તો જો તમે મારો પહેલો વિડીયો જોયો હશે ભાગ 1, તો એની અંદર આપણે ભણ્યા હતા કે સાઈન, સાઈન એ બરાબર સાક, બરોબર, એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ કહેવાય, એટલે સાઈન નું સાક બની જાય। તો આપણે અહીંયા લખ્યું સાઈન એ, આપણે આ ખૂણો લઈએ સાઈન એ, તો સાક, તો આની સામેની બાજુ કઈ થાય, બીસી, તો બીસી ભાગ્યા કર્ણ, કર્ણ એટલે એસી, તો બીસી ભાગ્યા એસી લીધું। હવે એ જ રીતે આપણે કોસ લઈએ, કોસ પણ એ નથી લેવો, હવે આપણે સી લઈએ, ચાલો
आ सी लईए तो आ एनी कई बाजू थशे सामेनी बाजू एटले के कोस कोस नु शु बने पाक बने शु बने पाक पाक एटले पासेनी बाजू भाग्या कर्ण एटले जुओ आ सामेनी बाजू आ पासेनी बाजू कोस सी छे कोस सी तो कोस सी एटले पाक एटले बीसी भाग्या कर्ण एटले एसी तो बीसी भाग्या एसी आनु आपणे शु बनाव्यु शाक बनाव्यु शु बनाव्यु शाक अने कोस नु शु बनाव्यु पाक पाक एटले पासेनी बाजू भाग्या कर्ण अने शाक एटले सामेनी बाजू भाग्या कर्ण बरोबर अने बन्ने केवा आव्या जुओ अहींया ए लीधो अहींया सी लीधो तो बन्ने ना सूत्रो केवा आव्या सेम एटले बन्ने सरखा छे कोण साइन ए अने कोस सी तो एनो मतलब ए थयो के बन्ने ना माप सरखा छे एटले साइन ए बराबर कोस सी थाय हवे तमे अहींया जाणो छो सी नु माप केटलू छे 90 माइनस ए बरोबर तो सी नी जग्याए शुं मूकी देवानुं 90 माइनस ए એટલે સાઈન એ એમ ના એમ કોસ એમ ના એમ અને આ સી ની જગ્યાએ શું મૂકી દીધું 90 માઇનસ એ બરોબર આવડે આ જ રીતે આપણે ઊંધું લખી શકીએ શું લખી શકો કે સાઈન સી એમ ના એમ સાઈન અને એ ની જગ્યાએ 90 માઇનસ શું લખી કાઢવાનું અહીંયા સી છે તો અહીંયા શું લેવાનું સી એટલે બીજું સૂત્ર તૈયાર થયું આપણું cos c बराबर 90 माइनस c એટલે આ બંને ભાઈઓ વચ્ચે લેવડ દેવડ થઈ એમ કહેવાય એટલે આ કુલ 6 સૂત્રો તમારે યાદ રાખવાના છે કયા કયા તો જુઓ sin 90 માઇનસ a બરાબર શું થાય cos a થાય શું થાય cos a અથવા બીજી રીતે બોલવું હોય તો cos a લો તો sin 90 માઇનસ a થાય અને જો sin a લો તો cos 90 માઇનસ a બરોબર આ બંને ભાઈઓ કહેવાય સાઈન અને કોસ એટલે સાક્કા બરોબર એમની વચ્ચે લેવડ દેવડ થાય સાઈન હોય તો કોસ માં રૂપાંતર થાય અને કોસ હોય તો સાઈન માં હવે ટેન અને કોટ એટલે ટેકા બરોબર ટેકો કહેવાય ટેન અને કોટ એટલે જુઓ કોટ તમે લો કોટ એ તો શું થાય tan 90 માઇનસ a થાય અને જો tan a લો તો cot 90 માઇનસ a આ બે સૂત્રો બીજા યાદ રાખવાના એ જ રીતે બીજું યાદ રાખવાનું છે સાક્કા ટેકો અને cosec sec તો શું યાદ રાખશો sec કો યાદ રાખશો શું યાદ રાખશો sec કો એટલે કે sec અને cosec આ બંને ભાઈઓ છે એટલે sec નું cos માં cosec માં અને cosec નું sec માં રૂપાંતર થશે એટલે cosec a બરાબર શું થાય sec 90 માઇનસ a અને જો sec હોય તો અહીંયા શું આવી જાય cos 90 માઇનસ a આમ કુલ તમારે આ 6 સૂત્રો તમારે તૈયાર કરવાના છે આ જો 6 સૂત્રો તમે તૈયાર કરી નાખ્યા sin હોય તો cos માં રૂપાંતર થાય cos હોય તો sin માં એટલે કે sin a હોય તો 90 શું આવે sin a હોય તો cos 90 માઇનસ a અને cos a હોય તો શું આવે sin 90 માઇનસ a એ જ રીતે tan હોય તો tan a આપેલા હોય તો cot 90 માઇનસ a અને cot a આપેલા હોય તો tan 90 માઇનસ a થાય એ જ રીતે sec ની વાત કરીએ તો sec a હોય તો cosec 90 માઇનસ a અને cosec a હોય તો sec 90 માઇનસ a આ 6 સૂત્રો તમારે કોન્ક્રીટ તૈયાર કરવાના છે જો આ તૈયાર થઈ ગયા તો સ્વાધ્યાય 8.3 ના બધા જ એક્ઝામ્પલ તમને ઈઝીલી આવડી જશે બરોબર મિત્રો અને આ ઉપરાંત તમારે બીજું શું યાદ રાખવાનું છે એક યાદ રાખજો કે આ a a એટલે શું છે આ a આપેલા છે બધામાં a આપેલા હોય c આપેલા હોય તો આ શું છે તો એનું મૂલ્ય 0 અને 90 ની વચ્ચે છે બરોબર પરંતુ tan 0 બરાબર હંમેશા કેટલા થાય 0 યાદ રાખજો અને cot 90 આપેલા હોય તો પણ એનું મૂલ્ય કેટલું થાય 0 એટલે tan 0 અને cot 90 નું મૂલ્ય કેટલું થાય 0 યાદ રાખજો અને sec 0 અને cosec 90 હોય તો એનું મૂલ્ય કેટલું થાય 1
बराबर आ उपरांत sec 90 cosec 0 tan 90 અને cot 0 આ બધા જે ચાર મૂલ્યો છે એ કેવા છે અવ્યાખ્યાયિત એમનું કોઈ મૂલ્ય મળ્યું નથી મિત્રો યાદ રહેશે ને તો આ ખાસ ધ્યાન રાખજો સાકો ટેકો સેકો આ યાદ રાખવાનું sin નું cos માં tan નું cot માં sec નું cosec માં cos નું sin cot નું tan cosec નું sec માં રૂપાંતર થાય આટલું જો તમને આવડી ગયું તો સ્વાધ્યાય 8.3 તમારા માટે પૂરેપૂરા માર્ક્સ લઈને આવશે બરોબર મિત્રો અને હા બીજી વાત જો તમે મારો ભાગ 1 ન જોયો હોય ઇન્ટ્રોડક્શન નો તો ખાસ જોઈ લેજો કારણ કે એ ભાગ તમારા માટે આ ચેપ્ટર માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે એટલે આ રીતે આપણા ઇન્ટ્રોડક્શન ના બે વિડિયો આજે પૂરા થાય છે હવે નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે ભાગ 3 ની અંદર sin cos tan cot cosec sec ની 0 45 90 60 આ બધી કિંમતો સાથે ફરી મળીશું એનો કોઠો હું તમને એકદમ ઈઝી મેથડ થી શીખવાડીશ જેથી કરીને તમારે કોઠો ગોખવો નહીં પડે મિત્રો તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ પણ ત્યાં સુધી આ બધા સૂત્રો તમારે 10 વાર લખી કોન્ક્રીટ તૈયાર કરવાના છે બરોબર મિત્રો તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીએ ત્યાં સુધી આ બધા જ વિડિયો તમે જોતા રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો જેથી કરીને બધા જ નવા વિડિયો તમારા સુધી પહોંચી જાય બરોબર મિત્રો ગુડ નાઇટ